गुड आफ्टरनून विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में नहीं? दर्शन स्कूल यूट्यूब चैनल में आप सबनु फरी एक बार स्वागत है। आज धोरण 10 सामाजिक विज्ञान की अंदर आप 17मो पाठ स्टार्ट करवानो छे, जेनु नाम छे आर्थिक समस्याओ अने पड़कारो, गरीबी अने बेरोजगारी। हवे एनो मतलब शुं थाय छे? आर्थिक समस्या एटले शुं? तो के देश में बनती घणी एवी समस्याओ जे जटिल अने गंभीर छे, जेवी के वस्ती वधारो छे, भाव वधारो, काळुं नाणुं, गरीबी, बेकारी, भूखमरो, भ्रष्टाचार, आतंकवाद, आ बधी केवी? तो के भारत ने आर्थिक रीते भांगी रही एवी अने आर्थिक विकास थतो अटकावे। हवे एनी अंदर आपणे जोईए के आर्थिक समस्या अने पड़कारो। तो पड़कारो कई रीते? तो के एवी रीते के आ बधी समस्याओ ज्यारे आपणे देशमां उद्भवे छे ने, त्यारे आपणे आर्थिक रीते આપણો વિકાસ નથી થતો અને આજ આપણું ભારતનું અર્થતંત્ર છે એ બેડોળ બની જાય છે। બીજું એમ કે વસ્તી વધારો છે એ આપણા દેશની એક મોટામાં મોટી સમસ્યા બની ગઈ છે। દિવસે દિવસે લોકો છે એની વસ્તી વધારતા જાય છે અને વસ્તી વધવાના કારણે જંગલો પણ કપાતા ગયા છે અને બધાનો વિસ્તાર છે એટલે કે લોકો છે એનો પોતાનો વિસ્તાર વધારતા ગયા છે। ભાવ વધારો, જે રીતે વસ્તી વધે છે એ રીતે ભાવ પણ દિવસે દિવસે વધતા જાય છે। હવે જેટલું નાણું જેટલો પગાર બરાબર એની સામે એના ખર્ચા વધી જાય છે લોકોના। તો આવી રીતે ભાવ વધારો થવાના કારણે બધાનું જીવન ધોરણ કેવું થાય છે? તો કે નીચું આવી ગયું છે। કાળું નાણું, જેટલો ટેક્સ ભરવો જોઈએ બરાબર એટલો ભરાતો ભરવામાં નથી આવતો, એટલે કે બ્લેક મની વધારે પડતી છે એ ભેગી થાય છે। કાળા નાણાંના હિસાબે પણ શું થાય? તો કે આર્થિક સમસ્યા ઉદ્ભવે છે અને દેશને પડકાર પડે છે। ગરીબી, દિવસે દિવસે ગરીબી પણ વધતી જાય છે, જે રીતે વસ્તી વધે છે એ રીતે ગરીબી પણ વધતી જાય છે। આપણે ગરીબી અને બેરોજગારી આ વિશે મુખ્ય અભ્યાસ કરવાનો છે બરાબર, અંદર જે ઇન ડિટેલ અભ્યાસ કરવાનો છે એ ગરીબી અને બેરોજગારી ઉપર। ભૂખમરો, એ જ વસ્તી વધતી જાય છે બરાબર, તો દિવસે દિવસે લોકો છે એનો વ્યાપ વધવાના કારણે જંગલો કપાતા જાય, ખેતરો છે એમાં પણ એ લોકો બધા મકાન બનાવવાના હિસાબે ખેતી ઘટી ગઈ છે। હવે ખેતીની સામે જેટલા લોકોને જમવાનું મળવું છે, ખોરાક મળવો છે એટલું મળતો નથી અને લોકો ભૂખમરાનો શિકાર બને છે, એટલે કે ગરીબ ધોરણમાં જે પણ આવે છે એને પણ ભૂખમરો છે એ સહન કરવો પડે। ભ્રષ્ટાચાર પણ વધતું ગયું છે દિવસે દિવસે, જે કાળું નાણું છે એવી રીતે પોતાની લાગવગથી લોકો છે વધારે પૈસા ભરીને અને ભ્રષ્ટાચાર ઉત્પન્ન કરે છે, આતંકવાદ પણ વધતો ગયો છે। આવી રીતે અલગ અલગ આર્થિક સમસ્યાઓ છે જે આપણા ભારત દેશને આર્થિક વિકાસ થતો અટકાવે છે, અર્થતંત્રને છે એ આખું બેડોળ કરી મૂકે છે। હવે એની અંદર છે મુખ્ય સમસ્યાઓ ચાર છે, ગરીબી, બેરોજગારી, ભાવ વધારો ને વસ્તી વધારો બરાબર। આપણે આગળ જે થોડુંક સમજાય અને આ ચાર સમસ્યા છે એ મેન છે। હવે એની અંદર આપણે જોઈએ, હવે પાના નંબર 133 ઉપર આવે છે ગરીબી, આપણે ગરીબી વિશે ખ્યાલ મેળવવાનો છે। હવે ગરીબી એટલે શું થાય? સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો છે ને, જેવી કે અન્ન એટલે કે જમવાનું, વસ્ત્ર આપણે જે કપડાં પહેરીએ છીએ, જે રહેવાની જગ્યાઓ છે, શિક્ષણ છે અને આરોગ્ય એટલે કે બીમાર પડે છે ત્યારે આરોગ્યની જે સેવાઓ મળવી જોઈએ એ એનાથી વંચિત રહે છે મોટા ભાગનો લોકો, મોટા ભાગના શું કહેવાય વર્ગ આપણા દેશની અંદર આ બધી સમસ્યાઓ છે ને, સોરી આ બધી વસ્તુઓથી કેવા તો કે વંચિત રહે છે, જેને ગરીબ વર્ગના લોકો કહેવામાં આવે છે। એને બીજું નામ પણ છે જે વ્યાપક કે દારૂણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજું શું કીધેલું છે, અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે। હવે આવે છે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, એને શું કહેવાય છે BPL, બિલો પુઅર લાઈન। બિલો પોવર્ટી લાઈન, જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે એને આપણે ઓળખવા હોય તો કઈ રીતે ઓળખશું?
તો તમને અહીંયા અલગ અલગ મુદ્દાઓ દ્વારા સમજાવવામાં આવેલું છે, હું વન બાય વન વાંચતી જાઉં છું અને તમને એક્સપ્લેન કરીશ. બરાબર, પેલું છે એમાં ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. હવે આપણે ગરીબીને છે ને એ ગુણ દ્વારા એને છે ને એક્સપ્લેન કરી શકીએ, એને લક્ષણ એનો દર્શાવી શકીએ. બરાબર, જે ગરીબ વર્ગ છે એને વસ્ત્ર નથી મળતું, રહેવાની જગ્યા નથી મળતી, અન્ન નથી મળતું, પછી તો કે એ લોકોનો છે એ સમાજમાં જાણે ભાગ જ ના હોય એવી રીતે એની સાથે વર્તન કરવામાં આવે છે. બીજું શું, ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. એટલે કે ગરીબ લોકો જે છે ને એને લઘુત્તમ સ્તર એટલે કે નાનામાં નાના સ્તરે જોવામાં આવે છે. બરાબર, આપણા ઘણી વાર એવી રીતે જોતા હોય કે ઘણા નાના લોકો હોય, ગરીબ વર્ગ હોય તો એને તરછોડવામાં આવે, જે મોટા હોય એને તો કે માન સન્માન આપવામાં આવે, ત્યારે ગરીબ વર્ગ અને અમીર વર્ગ છે એનું શું તો કે તફાવત તમને જોવા મળશે. ગરીબી રેખાની નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો છે તમને નીચે મુજબ આપેલા છે. એમાં પેલું તમે જુઓ, જે વ્યક્તિને બે ટંગ પૂરતું ભોજન મળતું ન હોય. હવે અહીંયા તમને એવી રીતે કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, ભારત દેશની અંદર એવું કોઈ વ્યક્તિ છે કે જેને બે ટંગ જમવાના પણ ફાફા હોય, એટલે કે બે ટંગ ખોરાક પણ ન મળતું હોય, એ આપણે કેમાં તો કે ગરીબી રેખા નીચે છે, જીવે છે એવું આપણે કહી શકીએ. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય. આપણે ખ્યાલ છે કે વસ્તી વધતી જાય છે, એવી રીતે લોકોને રહેવા માટે જગ્યાઓ પણ ખૂબ મોટી જોઈએ છે. જેટલું મોટું ફેમિલી એટલા મોટા ઘર બનાય છે, પછી ઘણા નાનું ફેમિલીનો મોટા ઘર. હવે જે ખેતીનો વિસ્તાર છે, જંગલનો વિસ્તાર છે, એ પણ કપાય, ત્યાંની જમીનનો ઉપયોગ કેમાં કરવામાં આવે છે તો કે રહેવાસ માટે કરવામાં આવે છે. જ્યારે ગરીબ લોકો છે, ગરીબી રેખા નીચે જીવનારા લોકો છે, એ લોકોને પૂરતા પ્રમાણમાં જે જગ્યા, બરાબર, સકડાશવાળી જગ્યામાં રહેવું પડે છે, એટલે કે જે એ લોકોને મળવી જોઈએ એટલી જગ્યામાં એ લોકોને શું કહે સ્થળ નથી મળતું, તો એ લોકો ગરીબી રેખા નીચે જીવે છે એવું આપણે કહી શકીએ. એનો બીજો લક્ષણ પણ છે, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય. આપણે ઘણી વાર જોઈએ છીએ ઘણા લોકો છે એ ગટર, પછી ગંદું નળી તળાવ છે એની બાજુમાં પોતાનું ઝૂંપડું બાંધીને રહેતા હોય. એ લોકોને ના છૂટકે ત્યાં રહેવું પડે છે. શા માટે? કારણ કે એ લોકો આગળ જગ્યા નથી રહેવા માટે. તો એવી ગંધારી સ્લમ એટલે કે એવી ગંદી જગ્યાઓમાં જ્યાં એ લોકોને પોતાનું ઝૂંપડું બાંધીને રહેવું પડે, એ લોકો ગરીબી રેખા નીચે જીવે છે એવું આપણે કહી શકીએ. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય. જેટલો ખર્ચ આપણો હોય ઘરનો, જેટલા ખર્ચા આપણા ઘરની અંદર ઉદ્ભવતા હોય એનાથી પણ ઓછી આવક ધરાવતા હોય, ટાણુંને ટાણા કરીને ખાતા હોય, એવા લોકોને પણ આપણે છે એ ગરીબી રેખા નીચે જીવે છે એવું કહી શકીએ. એટલે કે શું કીધું છે કે તેની આવક નિર્ધારિત અપેક્ષિત, એટલે અપેક્ષિત એટલે કે જેટલી હોવી જોઈએ એના કરતાં પણ ઓછી આવક ધરાવતા હોય. બરાબર, અપેક્ષિત આવક સિવાયની પણ જે આવક ઓછી ધરાવતા હોય એવા લોકોને શું કે ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવામાં આવે છે. એના પછી જુઓ, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. હવે આપણા ભારત દેશની અંદર 100% જાણે કે વસ્તી છે, એમાંથી સૌથી ઓછામાં ઓછા ટકા હોય ને, બરાબર, જેની સરેરાશ નીકળતી હોય તો એ વર્ગ કેની અંદર આવશે તો કે ગરીબી રેખાની અંદર, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય. હવે ગરીબ વર્ગના લોકો હોય ને એ લોકોના બાળકો નિરક્ષર તમને જોવા મળશે, એટલે કે અનએજ્યુકેટેડ, જેને ભણતર છે એની સુવિધા મળે નહીં. તે માટે આપણે સરકારે પગલાં પણ લીધેલા છે, સરકારી સ્કૂલો ખોલવામાં આવી છે. શા માટે? કારણ કે એમાં ઓછી ફી કા ફી ન જ ભરવામાં આવે. બરાબર, જે કન્યા હોય છે એના માટે ફ્રી ઓફ કોસ્ટ ત્યાં એજ્યુકેશન આપવામાં આવે છે. તો આવી બધી યોજનાઓ પણ બહાર પાડવામાં આવેલી છે સરકાર દ્વારા. પણ ઘણો વર્ગ તમને જોવા મળશે ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે એ નિરક્ષર જોવા મળશે. બરાબર, હવે એનું નિરક્ષરનું એક કારણ એ હોય છે કે એ લોકો આગળ પ્રાઇવેટ સ્કૂલ, પછી તો કે જે ચોપડાનો ખર્ચ હોય, યુનિફોર્મનો ખર્ચ હોય, તો એ બધા ખર્ચા છે એ ઉપાડી શકવાની ક્ષમતા ન ધરાવતા હોય, એટલે કે અસક્ષમ હોય. તે માટે પણ એ લોકો છે એ લોકોના બાળકોને નિરક્ષર રાખે છે. તો આ લોકો પણ ગરીબી રેખાની નીચે આવતા લોકો કહેવાય છે. જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય. ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિના શરીરમાં
કેલેરી છે ને અમુક પ્રમાણમાં કેલેરીનું પ્રમાણ વધુ હોવું જોઈએ. જે કેલેરી એને દિવસ દરમિયાન અમુક વસ્તુઓથી મળતી હોય, સુગર છે બરાબર, પછી બીજી બધી પ્રોટીનની વસ્તુઓ છે જે ફ્રૂટમાંથી મળતી હોય, વિટામિન્સ છે, તો એ લોકોને ના મળતું હોય અને દિવસે દિવસે ક્યારેક ને ક્યારેક અવારનવાર બીમાર પડતા હોય અને બીમારીથી પીડાતા હોય, તો એ લોકો પણ ગરીબી રેખાની નીચે જીવે છે એવું કહી શકાય. શા માટે? કારણ કે ભાવ વધે છે દિવસે દિવસે વસ્તુઓનો, શાકભાજીનો, ફ્રૂટ, આ બધી વસ્તુઓનો જે ખોરાકનો ભાવ વધવાના કારણે શું થાય છે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો એ અફોર્ડ નથી કરી શકતા, એટલે કે ખરીદી નથી શકતા. એટલે એ લોકો શું કરે તો કે એ વસ્તુઓ ના ખરીદે, એટલે કે એ લોકોમાં એ વસ્તુની ખામી થઈ જાય અને પછી રોગોથી પીડાય છે. તો આ લોકો પણ ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવામાં આવે છે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય, ઘણીવાર એવું બનતું હોય છે કે એ લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ નિરક્ષર તો હોય જ છે, પણ એ લોકોની જે ભણવાની ઉંમર હોય ને બરાબર, એ ઉંમરે ઘણા તમને બાળકો ક્યાંક કામ કરતા દેખાશે, ક્યાંક ચા વેચતા દેખાશે, પછી તમને કઈક વસ્તુઓ વેચતા ફેરિયાની જેમ દેખાશે. એવું કારણ શું કામ બને છે? કારણ કે એ લોકો ગરીબ હોય છે, એ લોકોના ઘરમાં પૂરતું આવક ના હોવાને કારણે એ લોકોના બાળકોને છે શું કરવું પડે તો કે અલગ અલગ જગ્યાએ ભટકીને આવક છે જમા કરવી પડે. એટલે કે જે ઉંમરે એ લોકોને ભણવાનું હોય છે ને એ ઉંમરે એ લોકો શું કરે છે તો કે આવકના સાધનો ગોતવા માંડે છે બરાબર. અને ભણવાની ઉંમરે જે લોકો શું કરે તો કે કમાવાનું શરૂ કરી નાખે છે, એનાથી શું થાય તો કે નિરક્ષર પણ રહે છે અને બાળ મજૂરી જેવી છે ગુનો બને છે. તો આ લોકો પણ કેની નીચે આવે છે તો કે ગરીબ લોકો, ગરીબ ગણવામાં આવે છે. હવે એની નીચે જુઓ, જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઓછું રહેતું હોય. જ્યારે માતા ગર્ભવતી હોય છે ત્યારે અમુક માત્રામાં બાળકને પોષણ મળવું જોઈએ, તો એ પોષણ છે ને મળતું નથી. શા માટે? કારણ કે ગરીબ વર્ગ છે અને જે દવાઓ એને મળવી જોઈએ એ પણ નથી મળતી, એટલે ભ્રૂણ હત્યા પણ થઈ જાય છે અંદર ને અંદર. બાળકો જ્યારે પણ નાના હોય છે બરાબર, તો એનું જે ધ્યાન રાખવામાં આવે છે ને એ ધ્યાન નથી રહેતું. એના કારણે શું થાય તો કે એ લોકોના બાળકો તો કે ફિઝિકલ હેન્ડીકેપ પણ હોય છે, તો આ લોકો પણ છે ગરીબી રેખાથી પીડાતા હોય છે, એને પણ આ સમસ્યા છે એ પડકારરૂપ લાગતી હોય છે. અહીંયા સુધી તમને સમજાઈ ગયો છે? ફરી એકવાર જોઈ લઈએ કે આપણી દેશની આર્થિક સમસ્યા કઈ કઈ છે, એટલે કે આર્થિક સમસ્યાના પડકારો ક્યાં છે તો કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી છે, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર અને આતંકવાદ. પછી એની મુખ્ય સમસ્યાઓ આપણે ચાર કહીએ તો ગરીબી છે, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી. હવે આપણે અહીંયા બે વસ્તુ વિશે ઇન ડિટેલ અભ્યાસ કરવાનો છે, ગરીબી અને બેરોજગારી. હવે જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન છે, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન મળતી હોય અને એ સેવાઓથી વંચિત હોય ને એને પણ શું કહેવામાં આવે છે તો કે ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવામાં આવે છે, જેને આપણે વ્યાપક કે દારૂણ ગરીબી પણ કહી શકીએ. હવે આપણે એના આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકોને આપણે શું લક્ષણો જોઈ ગયા કે કયા લોકોને આપણે ગરીબ કહી શકીએ, તો આપણે જોયું તો કે બીપીએલ, બિલો પોવર્ટી લાઈન, એટલે કે બીપીએલ એટલે કે જે ગરીબ ઘર છે, વર્ગ છે, એની નીચે જીવતા લોકોના લક્ષણો. પછી હવે એના પછી આવે છે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો. હવે આ આર્થિક સમસ્યા છે આપણી, ગરીબી શું છે? એક આર્થિક સમસ્યા છે. તો સરકાર છે એનું કામગીરી બજાવવા માટે એમને પગલાં લીધેલા છે, અલગ અલગ પગલાઓ લીધેલા છે. ઘણા ગરીબ વર્ગની નીચે આવતા લોકો શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ઘણા કુટુંબો એવા હોય છે જેની આવક છે સાવ ઓછી હોય છે બરાબર. એ આવક ઓછીના હિસાબે એ લોકો ગરીબી લાઈનની નીચે એટલે કે બીપીએલની નીચે આવતા હોય છે. તો એના માટે સરકારે એક રાશન કાર્ડની યોજના કાઢેલી છે. એની અંતર્ગત શું હોય છે કે દરેક ગરીબ વર્ગને દર મહિને કઠોળ, અનાજ, તેલ છે, કેરોસીન, ખાંડ આવી બધી વસ્તુઓ છે એ સરકાર દ્વારા ઓછા ભાવે દર મહિને આપવામાં આવે છે. એ કાર્ડ હોય છે રેશન કાર્ડ.
એ તમે બતાવો બરાબર, એમાં તમને અલગ અલગ વિભાગ પાડી દે છે, આવકને આધારે અલગ અલગ વિભાગ પાડવામાં આવે છે, એના દ્વારા તમને રાશન કાર્ડ મળે છે અને આ બધી વસ્તુઓ છે જે જીવન જરૂરિયાતની છે એ તમને દર મહિને પ્રતિ માસ આપવામાં આવે છે. તો આવી સરકાર દ્વારા જે પણ યોજના કાઢવામાં આવેલી છે એ શા માટે, કારણ કે ગરીબી વર્ગની નીચે તો આવી રીતે સરકાર દ્વારા રેશન કાર્ડની મદદથી ગરીબી વર્ગ નીચે આવતા લોકોને રાહત મળે છે. તમને અહીંયા બીજો પોઈન્ટ આપેલો છે, સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. મેં તમને કીધું એવી રીતે કે રેશન કાર્ડ છે એનું વિતરણ જાહેર વિતરણ કરી અને ગરીબ લોકોને છે અનાજ છે પછી ખાંડ કેરોસીન તેલ આવી બધી વસ્તુઓ છે મળી રહે. આ દુકાનોને વાજબી ભાવની દુકાનો કહે છે. એ દર મહિને દર માસ પ્રતિ માસ શું તો કે વ્યાજબી ભાવે ગરીબ ઘરના જે પણ લોકો હોય ગરીબ કુટુંબ એ લોકોને શું રાશન કાર્ડની મદદથી રાશન આપે છે, એટલે કે અનાજ કઠોળ અને તેલ ને આ બધી વસ્તુ છે પ્રોવાઈડ કરવામાં આવે છે. આ દ્વારા તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થયા છે. આનો મૂળ હેતુ શું છે, જે પણ ગરીબ ઘરના કુટુંબ છે ને એનું જીવન ધોરણ વધે બરાબર. એ લોકોનું જે પણ જીવન ધોરણ છે જે ગરીબ ઘરમાં રહે છે તો એ લોકોનું જીવન ધોરણમાં વધારો થાય એના હિસાબે આ પ્રયાસો કોના દ્વારા તો કે સરકાર દ્વારા કરવામાં આવેલા છે. હવે ગરીબીની રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોને આવ્યો તો કે વુ WHO. વુ દ્વારા આનો સૌથી પહેલા ખ્યાલ આવ્યો છે, ધ્યાન દેવામાં આવ્યું કે ગરીબ વર્ગના લોકો છે એ લોકો માટે આપણે કંઈક કરવું જોઈએ. વુના નિયામક બોર્ડ ઓરેએ રજૂ કર્યો. આ જે ઓરે છે ને બોર્ડ ઓરે, એમણે વુ એટલે કે વુના જે હેડ છે એણે આ પેલો ખ્યાલ રજૂ કર્યો. કેનો તો કે ગરીબી વર્ગની નીચે આવતા લોકો છે એ લોકોની મદદ કરવામાં આવે. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ વસ્ત્ર રહેઠાણ શિક્ષણ આરોગ્ય પીવાનું ચોખ્ખું પાણી પછી વીજળી સેનિટરીની સુવિધા વાહન પરિવહન વગેરે છે એને ધ્યાનમાં લીધેલ છે. એક 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 સમજતા જઈએ. પેલું છે અનાજને ધ્યાનમાં લેવામાં આવ્યું છે કે ગરીબ લોકો છે ને પૂરતું અનાજ મળી રહે, વસ્ત્ર મળી રહે, એ લોકોને રહેવાની જગ્યા રહેઠાણ મળે, શિક્ષણ બરાબર એજ્યુકેશન મળતું રહે, આરોગ્ય સારું થાય એટલે કે જે પણ લોકો છે બીમાર પડે છે ગરીબ ઘરના લોકો તો એ લોકોને આરોગ્યની સુરક્ષા આપવામાં આવે એ માટે સરકારે સરકારી હોસ્પિટલની પણ છે એ સ્થાપના કરેલી છે. શા માટે કે ગરીબ ઘરના લોકો છે એ પ્રાઇવેટ જગ્યાએ ન જઈ શકે તો શું કરે તો કે સરકારી ધોરણે એ લોકો પોતાનું જે પણ સારવાર છે એ કરાવી શકે. પીવાનું ચોખ્ખું પાણી ઘણીવાર એવું બનતું હોય કે એ લોકો એવા વિસ્તારમાં રહેતા હોય કે એ લોકોને પીવાનું ચોખ્ખું પાણી જ ન મળતું હોય, ગંદા પાણીમાં એ લોકો ચલાવી લેતા હોય તો આવા લોકોને કેવું તો કે ચોખ્ખું પાણી પીવાનું મળી રહે. વીજળી એ લોકો અંધારામાં રહેતા હોય છે બરાબર, શું કહેવાય તાપણું કરીને પણ એ લોકો જીવતા હોય છે, પ્રકાશ ના હોય એ લોકોના ઘરમાં તો વીજળીની સુવિધાઓ પણ એ લોકોને પૂરી પાડવામાં આવે. સેનિટેશનની સુવિધા જે ચોખ્ખાઈની વસ્તુઓ જોઈતી હોય બરાબર ગરીબ સ્ત્રીઓને છે તો એ પણ એ લોકોને મળી રહે. વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને સરકારે આ વસ્તુ કહેવાય બધી વસ્તુ પ્રોવાઈડ કરી છે અને એને ગરીબી રેખાની નીચે ઓળખવામાં આવે છે એવી રીતે કહી દીધું છે એટલે કે જાહેર કરવામાં આવેલું છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય સ્થળ સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે સમય ઘણાની પરિસ્થિતિ એવી હોવી હોય ને એટલે એ લોકો ગરીબ બની જતા હોય. ઘણીવાર એવું બનતું હોય કે એવી પરિસ્થિતિ ઉદ્ભવે કે એ લોકોને બધું વેચી નાખવું પડે બરાબર. પછી ઘણો સમય એવો આવે કે પૂર આવી ગયું પછી તો કે સુનામી આવી ગઈ તો પણ લોકો છે ગરીબ ઘરની અંદર એટલે કે લોકોનું બધું તણાવના હિસાબે પણ ગરીબ બની જતા હોય છે. એટલે કે સમય સંજોગ અને પરિસ્થિતિના હિસાબે લોકો ગરીબ બનતા હોય છે. કોઈને ગરીબ બનવાનો શોખ હોતો નથી આ બધાને ખ્યાલ જ હશે. એટલે આમાં મેઇન વસ્તુ શું અફેક્ટ કરે છે તો કે પરિસ્થિતિ સંજોગો અને સમય જે ગરીબ બનતા લોકોને વધુ ગરીબ બનાવે છે બરાબર. અને જે પૈસાવાળા છે એ પણ ક્યારેક આવી પરિસ્થિતિમાં છે એ ગરીબ ઘરની અંદર આવી જતા હોય છે. તો આ હતું સરકાર દ્વારા લેવામાં આવતા પગલા. હવે એની નીચે છે ગરીબીનું માપન.
આપણે ગરીબ ગરીબ છે બરાબર લોકો ભારત દેશની અંદર, તો એની માપન કઈ રીતે, એટલે કે કઈ રીતે આપણે માપશું કે આ લોકો છે એ આ રેખાની નીચે આવે છે? ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા જાણવા માટે આપણે અહીંયા બે રીતો આપેલી છે ગરીબીનું માપન. પહેલી રીત છે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે, એટલે કે એ લોકોના જે પણ ખર્ચા છે બરાબર એના આધારે આપણે એનું માપન કરી શકીએ. બીજું છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે, કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત છે. આ બંને રીત દ્વારા આપણે શું તો કે ગરીબી રેખાની નીચે જીવતા લોકોનું માપન આપણે કરી શકીએ. તો એમની અંદર જુઓ ગરીબીનું માપન, હવે એમાં નિરપેક્ષ ગરીબી, આની અંદર એક છે નિરપેક્ષ ગરીબી બરાબર. જેને આપણે અનામ આપી દઈએ નિરપેક્ષ ગરીબી, એટલે શું થાય સમાજમાં લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડા જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. એટલે કે જે પાયાની જરૂરિયાતો છે બરાબર એ લોકોને ખરીદવા માટે જટિલ બની જતું હોય અને ખૂબ ગંભીર બની જતું હોય, તો આને આપણે શું કહી શકીએ નિરપેક્ષ ગરીબી. ફરી એકવાર જુઓ કે દૂધ છે, શાકભાજી છે, પછી શું કઠોળ છે, અનાજ છે, આ બધી વસ્તુઓ ખરીદવા એ લોકો સમર્થ ના હોય એટલે કે સક્ષમ ના હોય તો એ લોકોને આપણે નિરપેક્ષ ગરીબ છે એવું કહી શકીએ. એટલે કે પાયાની જરૂરિયાતો એ લોકો ખરીદી ન શકતા હોય. હવે છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે શું થાય, સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ, એટલે કે સમાજમાં તમને ખબર છે કે અલગ અલગ આવક ધરાવતા લોકો હોય છે, જુદી જુદી આવક ધરાવતા હોય છે, અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે. આપણે ખ્યાલ છે કે બધાની સેલેરી, બધાની આવક સેમ ના હોય, બધા અલગ અલગ પોતાની આવક ધરાવતા હોય. હવે અલગ અલગ આવકમાં જો કોઈની આવક જાણે કે 10,000 છે, એની સામે જે પણ 15,000, 20,000 કે એનાથી મોટી આવક ધરાવતા લોકો હોય તો એને સાપેક્ષ ગરીબ કહી શકીએ. એટલે કે જેની ન્યૂનતમ આવક છે, ઓછામાં ઓછી આવક છે, એને આપણે ગરીબ કહી શકીએ. એટલે કે ક્યુ ગરીબ, તો કે સાપેક્ષ ગરીબ તરીકે ઓળખીએ છીએ બરાબર. આવી રીતે એના બે ભાગ પડે છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે શું, તો કે દૂધ, અનાજ છે, કઠોળ છે, શાકભાજી જેવી વસ્તુઓ લેવા માટે, એનો ખર્ચ કરવા માટે પણ સક્ષમ અને સમર્થ ના હોય તો એને નિરપેક્ષ ગરીબી કહેવાય. સાપેક્ષ ગરીબી એટલે કે જે પણ જુદી જુદી આવક ધરાવતા લોકો છે એમનાથી ઓછી આવક ધરાવતા લોકોને શું કહે છે, તો કે સાપેક્ષ ગરીબી કહે છે. આવી રીતે એ લોકોના બે ભાગ પડે છે બરાબર. અત્યાર સુધી આપણે જે પણ જોઈ ગયા એ ફરી એકવાર વાંચી લેજો, પછી એમને છે એ ઇન ડિટેલ સમજી લેજો. જે પણ મેં સમજાવેલું છે એની નોટ્સ બનાવજો તો તમને બધું ઇઝીલી યાદ રહેશે. એમના પછી એમની સમજ આવે છે. સાપેક્ષ ગરીબી સમજાવવા માટે તમને એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે એની એ, બી અને સી આ ત્રણ વ્યક્તિ તમે સમજી લો. એની આવક 10,000 છે, બીની આવક 20 અને સીની આવક કેટલી, તો કે 30,000 છે. હવે એની સામે બીની આવક કેટલી, તો કે 20,000 છે. એટલે કે આની સાપેક્ષમાં એ, બીની સાપેક્ષમાં એ છે એ ગરીબ ગણવામાં આવે છે. એવી જ રીતે બીની સાપેક્ષમાં સી છે એ પૈસા વાળા, એટલે કે સીની સાપેક્ષમાં બી છે બરાબર એ ગરીબ ગણવામાં આવે છે. એટલે કે જે પણ જુદી જુદી આવક અહીંયા તમને જોવા મળે છે એ જુદી જુદી આવકમાં જેની આવક શું કે વધુ હોય બરાબર, એકની એક વ્યક્તિની સામે બીજાની આવક વધુ હોય તો એને સાપેક્ષ ગરીબી કહે છે. તમને અહીંયા એનું એક્ઝામ્પલ જોઈ શકો છો બરાબર. આ સાપેક્ષ ગરીબી થઈ. અને નિરપેક્ષ ગરીબી જે આપણે સાવ ગરીબ વર્ગ સમજીએ ને કે જેનો ખર્ચ જ શું કે સમર્થ જ ના હોય કોઈ પણ વસ્તુ ખરીદવા માટે, તો એને નિરપેક્ષ ગરીબી કહે છે. આવી રીતે તમને ખ્યાલ આવી જશે કે સાપેક્ષ ગરીબી એટલે શું અને નિરપેક્ષ ગરીબી એટલે શું. હવે એના પછી આવે છે ભારતમાં